વલસાડમાં રહેતી મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મહિલાના બિભસમાં ફોટા બનાવીને મેસેન્જરમાં મૂકવાની ધમકી આપતા યુવકને પોલીસે ગાંધીનગરથી પકડી લીધો છે. મહિલાનો ખોટું નામનો ઉપયોગ કરી આઈડી બનાવી આ યુવક વલસાડની એક મહિલાને મેસેન્જર દ્વારા બિભસમાં ફોટા મોકલી તેના નિવસ્ત્ર ફોટાની માંગણી કરી રહ્યો હતો. જોકે આ બાબતે ભોગ બનેલી મહિલાએ વલસાડ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો અને જે બાદ પોલીસે તપાસ કરતા એક આઈડી બનાવીને મેસેન્જરમાં ફોટા મોકલાવી લોકોને બદનામ કરવાની ધમકી આપતા શખ્સને પોલીસે ગાંધીનગર વિસ્તારમાંથી પકડી લીધો છે. વલસાડ વિસ્તારમાં એક મહિલાને ગત તારીખ 13/1/2020 ના રોજ પોતાના સોશિયલ સાઇટ પર આવેલા ફેસબુક માનસી મોદીના નામથી મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે ફરિયાદી મહિલાએ તે કોઈ મહિલા હશે એમ વિચારીને તેને સ્વીકારી લીધી હતી. પરંતુ બાદમાં માનસી મોદીએ ફરિયાદી મહિલાને એક ફોટા ફરિયાદી મહિલાના પર્સનલ મેસેન્જર એકાઉન્ટમાં મોકલી આ મહિલાને બદનામ કરવાની ધમકી આપી હતી. સાથે સાથે જો પોતાના નિવસ્ત્ર રહેલા ફોટા ના મોકલે તો એડિટિંગ કરેલા ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવાની ધમકી આપવામાં આવી રહી હતી. જે બાબતે ફરિયાદી મહિલાએ સાયબર સેલનો સંપર્ક સાધી આ સમગ્ર બાબતની ફરિયાદ કરી હતી. તે બાદ વલસાડ સાયબર સેલ એક્ટિવની તપાસ કરતા માનસી મોદી નામનું એકાઉન્ટ ફેક એકાઉન્ટ હોવાનું બહાર આવ્યું હતું અને આ એકાઉન્ટ કોઈ કીર્તિકુમાર મહેશભાઈ વાઘેલા નામના આરોપીને ગાંધીનગરના નવા વણકરવાસ પેથાપુરથી રૂરલ પોલીસ ઝડપી લાવી હતી. વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં એક સાયબરનો આઈટી એક્ટનો ગુનો દાખલ થયેલો છે, જેની હકીકત એવી રીતની છે કે એક પુખ્ત વયની બેન છે, તેને ફેસબુક ઉપર એક મહિલાનું નામ ધારણ કરી અને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી હતી. એ બેને સ્વીકાર કરતા આ ફ્રેન્ડ રિક્વેસ્ટના આધારે સામેવાળું પાત્ર તેમની સાથે કોન્ટેક્ટ લિસ્ટમાં ફ્રેન્ડ લિસ્ટમાં આવી ગયેલું અને તેના આધારે આ જે ભોગ બનનાર બેન છે તેમના પ્રોફાઇલ પિક્ચર જે હતા એ જોઈ શકતા હતા અને તે બેને લોક કરેલું ન હતું. તેના આધારે સામે જે એક્યુઝ છે તેણે તે ફોટાઓ સાથે મોર્ફિંગ કરી અને બીભત્સ ફોટાઓ સાથે એટલે કે ન્યૂડ ફોટાઓ સાથે આ બેનનો ફોટો જે હતો એ મોર્ફ કરી અને મેસેન્જરથી આ બેનને મોકલી આપેલું અને જણાવેલું કે તેઓએ બીજા ફોટા પોતાના પર્સનલ ફોટા તેઓને મોકલી આપે બીભત્સ ફોટા. આ બેને તેઓની માંગણી સ્વીકારી લઈની અને વલસાડ જિલ્લા પોલીસનો અને સાયબર આશ્વસ્ત કાર્યક્રમમાં તેઓએ આ પોતાની વિગત જણાવેલી અને તેના આધારે ટેકનિકલ એનાલિસિસ કરી અને આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે તેનું નામ કીર્તિકુમાર મહેશભાઈ વાઘેલા છે, જે પોતે કલરકામનું કામ કરે છે અને જે પેથાપુર ગાંધીનગર ખાતેના રહેવાસી છે. તેઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. બનનાર બેન છે એમણે જે ફરિયાદ આપી છે તેમાં જે આરોપીને અટક કરવામાં આવેલો છે તે આરોપીએ અગાઉ પણ ચારેક ગુનાઓ આ જ મોડસ એપરંડીવાળા આચરેલા છે અને તેમાં તેને અટક કરવામાં આવેલો છે અને ત્યારબાદ તેને એ જ મોડસ ઓપરેન્ડીથી આ અન્ય ગુનો પણ કરેલો છે. આરોપી પરિણીત છે અને તેને બે સંતાન પણ છે. તેના દ્વારા ફોટા આ બેનના ન્યૂડ ફોટાની માંગણી કરવામાં આવેલી હતી. આ બેને પોતે એવી વિનંતી કરી હતી કે તમે પૈસા લઈ લો પરંતુ મારા આવા ફોટાનું નહીં કરો, પણ તેણે એવો આગ્રહ રાખેલો કે જો તમે નહીં આપો ફોટાઓ નહીં મોકલો તો હું તમારા મોર્ફ કરેલા ફોટા વાયરલ કરી દઈશ.